મોટિવેશન સ્પીકર બોલાવે અને રોલ મોડલ ને જેને કહે પણ મોટિવેશન આપે એવી વાતો કરી જાય કે જો શ્રી એમ તમે ધંધામાં આખો દિવસ થાક ન લાગે આવી વાતો કરવા બોલાવે તો આપણો લોક સાહિત્યનો આપણી સૌરાષ્ટ્રની એક એક વાર્તા અને સૌરાષ્ટ્રનો એક એક દુહો ને એક એક છંદ ને એક એક ભજન ને એક એક લોકગીત મોટિવેશન આપે છે. તમે એની અંદર જોવો તો ખબર પડે કે તમે હાર પાર ઉતરી જાઓ, તમને હારું કરવા સિવાય બીજો વિચાર ન આવે. અને એવો આ અનેક એવી વાર્તાઓ છે, પછી સુરવીરની હોય, દાતારની હોય, કોઈ બેન દીકરીની વાત હોય, કોઈ પણ એ મોટિવેશન મને અને તમને જરૂર આપે છે. અને કેટલી બધી મોટિવેશનની વાત આ વાત નીકળી છે. હું બધું ગાતો ગાતો મને વચ્ચે આમ પોરા છૂટે છે, એટલે વચ્ચે એક વાત નાનકડી યાદ આવી જાય છે. મોવાનું ફાધર અને મોવાના પાદરની માલિકો હવારના પોરમાં એક ઘોડલી માથે એક સવાર છે, તાજણની માથે સવાર થઈ અને બાગડતા 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 કરતો હોય આવે પણ પીરાણી તાજણી ઠેલે હેમણ માણકી પટી નળાળી હિરાળી ગળી મૂકી ફૂલ માળ બોંધલી રેસમી રોળી સિંગાળી ચુગાળી બેરી છપર વાંગણી શેણી ચાંગી ચમડ ડાલ ધાવડી ભૂતળી રેશમ કેસર મુગટ મુલી લખી વાંદરીને લાલ ગટારી સબાદ મણી રમી હરીવીને લાજ મોગા મૂલ વાળી એવા ધારા હોર ઠારા તુરંગા ઓલાદ એવી ઘોડની માથે આમ જેને કહેવાય ઘોડની રમાડતો રમાડતો બાગડતા બાગડતા ધુમા પર ધુમા ફરાણ ફરાડ ઘોડની વૈ આવે અને હામો એનો ભાઈ ઉભો છે પણ જોતા નહીં. અરે સાબાસ અલી સાબાસ અલી સાબાસ અલી મોજના તોરા છૂટી ગયા. બાપ બાપ રૂડો બહુ લાગે છે ઘોડલી માથે. અને તેથી એને કીધું ભાઈ તાલબ આ ઘોડલી તો મારી રાંગમાં કેટલો સમય, કાં કે તને કાલ મોજના તોરા છૂટી જાય તો આ ઘોડી તું કોકને દાનમાં દઈ દે. જોજો મોવાના પાદરમાં બે ભાઈઓ વાતો કરે છે, એક ભાઈ ઘોડલી ઉપર આવે છે, બીજો ભાઈ કે સાબાસ અલી સાબાસ તું રૂડો લાગે છે બાપ. આને કીધું ભાઈ રૂડો તો લાગુ પણ આ ઘોડી મારી રાંગમાં કેટલા દી, કાલ તું કોકને દઈ દે આનું નક્કી હોય તારું તું તો દાતાર માણે કે તો આજ અલી માં તું મારો નાનો ભાઈ છો, ખુદા માગે તોય ન દઉં, ખુદાની સોગંદ ખાવ છો આ જા બસ હવે આ તાજણ કોઈનો ન દેવાયો. અને ઈ ખબર ભાવનગર અમુક ચાપલુસી કરવા વાળા જે હતા ભાવનગર મહારાજ ની પાસે, એને ત્યાં તાલબ જમાદાર ને મોવા પરંગણું ખાવા આપેલું ને, એ તાલબ ના વખાણ બહુ ભાવનગર મહારાજ કરતા, કારણ કે હારો માણસ હોય એની તો કોને જરૂર ન હોય. એ ઓલાને ગમતું નહીં ને એનો મોકો મળી ગયો કે હવે આ અલી ને ઘોડી જે અલી ખેલવે છે તાજણ, એ ઘોડી તાલબ જમાદાર કોઈ દી કોઈને દે નહીં, એ વાત પાકી થઈ ગઈ. એને કીધું ખુદા માગે તોય ન દઉં. વચનમાં પછી ગાડાના પૈ જેમ ગળે કથન બિયારા કેણ પણ ન ફરે આમો નાગરા વાળા થારા વેણે, એક વાર બોલી ગયા એટલે વાત પૂરી હોય. એ તો મારે જરાક હા વાત તારી હાસી મેં કીધું તું પણ હવે મારાથી જોશમાં જોશમાં ન કહેવાય, કહેવા જેવું હોય તો કહેવાય. એટલે કીધું કે મહારાજ તાલબ જમાદારના તમે વખાણ તો બહુ કરો છો પણ અમુક તો વસ્તુની તો ખળે ખબરું થાય, ફટકિયા મોતી તો ફાટી જાય ઘણના ઘા પડે તો, એ તો પારખું કરવું જોઈએ કે પારખું નહીં મારો તાલબ માથું આપી દે. ભાવનગર મહારાજે કીધું ગોહિલવાડ ધણીએ તો કે માથું તો પછી નહીં રહે ક્યારેક જરૂર પડી છે ત્યારે લેશું પણ એની ઘોડી બહુ સારી છે, જરાક તાજણની માગણી કરો ને માણાને મોકલે આપે ને તાજણ એક નહીં બધી ઘોડી આપી દો તાલબ. એમ તો કે ના બધી નથી જોતી આગળી એક તાજણ મંગાવો માણાને મોકલ્યો. પાજી રાજી રે નહીં કોટી કરો ઉપાય એની જેમ જેમ કરો સાકરી એમ રોષે ભરાય. અમુક માણસની પાસે બે હોય નહીં, અમુક માણસ કોઈ આરે કોઈથી ભાઈબંધી ન કરવી, હા માવા હારું થઈને ખીસા પાડી નાખે એવા મિત્રો ન કરવા, એકલા રહેવું તારી મારે જરૂર નથી. હાલો ચાલો થકો મત, બોલો ચાલો બકો મત અને ખાવ પીઓ તો શકો મત, હા કોની હારે બેવું કોની, બાકી તો કેટલાય હોય ઉલાળા મારવા વાળા, સમય આવે ત્યારે હારા ભાઈ બંધ કરી લેવા અને હારું થાય એટલું કરી લેવું. બાકી કેટલા સટકી ગયેલા જોયા છે હાલતી ગાડીમાં ઉતરી જાય એ કે મારી નજર પડી ગઈ હું તો વાંહે તો ઉતરી ગયો, પછી અમને ખબર જ હતી તું ઉતરી જાય. એની મિત્રતાય ન કરાય એ તો હબાકા બોલે થઈ ગયા કે મારો મિત્ર છે હવે એમાં બીજું આવે જ નહીં. વલી મહમદ આરબની તમને ખબર છે, હવે આટલી બધી મને તો વાતું એટલી છે કે હવે બધી આ એક પ્રોગ્રામમાં પૂરી નથી થાય. ખાલી બપોરને જાણે બેઠો તો અને ત્રણ ગામને તંપેટે હાવ ટૂંકમાં લઈ લો વચ્ચે બેઠો તો અને એમાં એક વાણિયો બરાબર નહીં આવ્યો, વાય વતી એટલે મોટો ઘાટો ઘાટો થોડું વડલો અને એમાં એ વાણિયો બરાબર ઓટે ભાત ખાઈ ને સામે આવીને જમાદાર વલી મહમદ આરફ જમાદાર એ બેઠો આવીને ખંભામાં બંધુક આવીને બેઠો એટલે ઓલો વાણિયાને થયું કે આમાં ખાવા બેઠો તો આને ભેળું ખવરાવાય થોડું, કારણ કે કોઈક બીજો આવે તો આ કામ કરે, બીજો કોઈ કાંઈ કરે તો આ કામ કરે.
અને આ કાંઈ લૂંટે નહીં, બે થઈ જાય. એને ખબર હતી કે વાણિયાને કે એક કોળિયો મારું અનાજ એના પડી જાય એટલે મારે ઘરેણાની પોટલી હોય તો ઘર હોતી ફૂગતાવતી જવાબદારી પછી એની થઈ જાય, આ ખાનદાનીને બિરદાવી પડે કે નહીં સાહેબ. એટલે કીધું કે જમાદાર ચલો ખાના ખાને, તો કે અમ ખાયા. અરે જમાદાર ચલો ખાના, મેં જ્યાદા હે મુજે ચલેગા નહીં, એ થોડા સા લે લો, અમ ખાયા. ઝવેરચંદ મેઘાણી લખે છે, અરે જમાદાર મેં અકેલા નહીં ખા શકતા, આપ સામને બેઠે હો, થોડા ખા લો, અમ ખાયા હે. ધરાર તાણ કરી ન્યા પૂગી ગયો, ધરાર એક રોટલી બે રોટલી ખવરાય ભેળી, એ બે રોટલી ભેળી જમાદારે ખાધી વલી મામદ આરબે. અને પછી કીધું હાલતા થયા, આ તો વચ્ચે ભેગા થયા હતા ત્રણ ગામને ત્રપેટે વાવીને કાંઠે બપોરે. એટલે કીધું કે શેઠ કહાં જા રહે આપ, ક્યાં જાવ? તો ફલાણું ગામ ગામડે જાવ. એવું છે કે હા, કાંઈ જોખમ બોખમ હોય તો મને દઈ દેજો, હવે આ કેળો આ ખરાબ આવે છે, કોઈ લૂંટારાનો એ આખો વખત એક સમય, તો એવું કાંઈ નથી ને? તો ના ના ના, અરે અમારી પાસે અમે કાંઈ થોડું ભેગું લઈને જઈએ, અમારે એકચ્યુઅલી અમારે તો કાંઈ અમારા બાપા તમારા બાપા ને તમારા બાપા અમારી પાસે કાંઈ ન હોય, આવું છે છે કરી. એને તો આવડે, એટલે બુદ્ધિ બહુ હોય. એક શેઠ નામું લખવા માટે બેઠેલા રાતે હાંજે વાળું પાણી કરીને, એમાં સોર ઘેર્યો, ખપેડા ખાવીને ભફ દઈને ભીડ્યો સોરો, આ હાથીની ઊંટી જેવી ભૂજાવો અડીખમ સોરો, સીધો ઉપરથી ભાલા હોતો પડ્યો શેઠ આમ ને જોઈ રહ્યો. તાત્કાલિક શું નિર્ણય લેવો? બોલે આમ ભાલું કર્યું એટલે કોઈને હાદે ન કરાય. શેઠને થઈ ગયો અરર મળ્યો. શેઠે સીધું શું આ લે લે શેઠાણી, દીકડો દીધો ભગવાને, કેટલી માનતાઓ કરી, કેટલી માનતાઓ કરી, કેટલા દેવ દેવલાને કરી, આ પણ કીધું છે ને આપ ભગવાન આપે તે ખપેડા ફાડીને આપે, લ્યો આ દીકડો દીધો લે, આ હા ચોખા લઈ આવો, કંકુ લઈ આવો, આ બધું વાળ આપણી પેઢી ને આપણા ખેતર ને આપણી હવેલી ને આ બધું આ દીકડાનું લ્યો. તો ઓલા સોરને એમ થયું પરબારું મળી જતું હોય તો આપણે શું કામ લૂંટવું જોઈએ એમ. એટલે સોર તો ડાયો નંબર થયો, શેઠાણી કંકુ ચોખા છાંડલો કર્યો, આ જે આપણો આ દીકડો લ્યો, અરે બાપા આટલી મહેનત કરી અમને આ વારસદાર ગોતતા હતા. અને ઓલો સોરને એમથી બહુ સારી વાત કહેવાય. પછી શેઠાણી આવ્યા બેરી ગયું, આનું નામ શું પાડશું શેઠાણી? શેઠાણી કે ફૂલચંદ. નહીં ન હોય ફૂલચંદ કે તો હું પાડું કે નૂર મમંદ. ઓલે શેઠાણી કે આપણામાં કઈ આપણે જૈનમાં વાણિયામાં કઈ નૂર મમંદ હોય? તો ગુલાબચંદ પાડી. તો કે ના નૂર મમંદ. એ કે ફૂલચંદ. તો કે ના નૂર મમંદ. શેઠાણી કે ફૂલચંદ. શેઠ કે નૂર મમંદ. શેઠાણી કે ફૂલચંદ. શેઠ કે નૂર મમંદ. નૂર મમંદ. નૂર મમંદ. તા તો નૂર મમંદ નામનો પઠાણ હતો, એ ગામનો ચોકીપણું કરતો, એ સાંભળી ગયો. અને એ હાથમાં તરવાર ને ડેલી આવ્યો કે શું રાડ્યું પાડો છો શેઠ? જો આ દીકરો ચોરી કરવા આવ્યો, પકડી તા લેજો, આ જો ચોરી કરવા આવ્યો, સીધે સીધો પકડ. પછી તો સોર ની ખબર હતી ઓલો નૂર મમંદ મેલે, આ હાથી ની ઊંડ જેવી બોજા ચાલ, સીધે સીધો પરબારો પરણા દીધો. બોલો હવે આ આપણને યાદ આવે, ઈ એને આવે. પણ વાણી એને બે હાલતા હતા, વાણીએ કીધું મારી પાસે કઈ નથી, કઈ નથી, કઈ નથી, કઈ વાત બે હેલે. એમાં ટોળ લૂંટારા ની ટોળકી ફેરી આડી હો, લૂંટાણ ટોળકી આડી પેલા, હે બાપા શેઠ ની રાઈડ ફાટી ગઈ, શેઠ ની રાઈડ ફાટી ગઈ. કીધું કાં શેઠ શું રાઈડ રાખો આપણી પાસે, હું શેઠ લૂંટી લે? અરે મારી પાસે 5000 ના ઘરેણા છે ડબરામાં, અરે ખૂટલ છે, પેલા મને વાત નો કરી, આમ કો બતાયા નહીં પહેલે, લાવ ડબરા. એ ડબરો આમ કરીને આમ ઘરેણાનો દીધો. વલી મામંદ આરબ નામના માણે, મિત્રો આની વાતો નો કરી તો પાપ લાગે, એટલા માટે હું આ વાત કરું છું. આપ અમારી પાસે બહુ છે, તમારે ઘણું ઘણા પ્રોગ્રામ કરવા પડે ત્યારે આ બધું એકચ્યુઅલી નીકળે, તમારું હાલે ને અમારું હાલે. અમને ઘણા કે તમે પૈસા, મેં કીધું પૈસા ગમે એટલા લઈ, માલ તો હાથો આપી છે ને ભાઈ, પૈસા વગર તો શું હવે? તમને ખબર છે અમિતાભ બચ્ચન ને ખાલી તમારા દીકરા લગ્નમાં બોલાવજો, હાજરી આપી જાય, કેટલી ખબર? 15 મિનિટ. કેટલા રૂપિયા લે ખબર છે તમને? કહું ફોન કરાવજો, વાયા વાયા ખબર. ખાલી લગ્નમાં શાહરૂખ ખાન લગ્નમાં હાજરી આપીએ ને કેટલા કેટલા લાખ લઈ જાય. તો અમે સાચું તો આપીએ છીએ, આ બાપ દાદાની પેઢીઓની વાતોને ધૂળમાંથી ટંટોળી ટંટોળી કહી છે કે આવું હતું, આમ જીવાય, આમ રેવાય, દીકરીઓ આપણા દેશની આવી હોય, યુવાન આવા હોય, એ રાયડું નાખી નાખીને ગળા હુજી જાય. આ ડોક્ટરે કીધું ધીરા રહ્યો, ધીરા રહ્યો, નકામાં તમારે આ બધું બંધ થઈ જાય. મેં કીધું જ્યાં સુધી થાય બધું ફોગાડી દેવું, હવે ધીરું ધીરું તમારે કેમ બોલવું આવે આમાં? આ ધીરુભાઈનું માયક છે તો ધીરું ધીરું નથી વાગતું. એટલે મૂળ વાત ઉપર આવું, આ બધી વાત પછી વાત, મારે આમાં બધું નકર આખો વહી જાય. તમે ન્યા રહી જાઓ, પાછું આવે તો ઉપાડી લેજો. એકચ્યુઅલી ક્યાં તાલ હતો એ તો ખબર ને, માતાજીનું
વાત ગુલાબ ના ગોઠા જેવો છે બાકી વગાડવા વાળા ની વાત યાદ આવી કહી દો. અમે પ્લેન માં હમણાં આવતા હતા, પ્લેન માં પ્રવીણભાઈ છે ને, એને બારી પાસે સીટ આવેલી, બારી પાસે એટલે સીટ આવી. ત્યાં ઓલી બેન આવે, એર હોસ્ટેલ આવે, એને આવીને કીધું એ આપણે બારી ચાર દરવાજા હોય ખોલવાના, એ દરવાજા એસે કરના ને એસે ખોલના ને એસે માસ્ક પહેરના ને, એ તો તમને પ્લેનમાં ગયા હોય ને ખબર હોય. એ બારી છે ને અકસ્માતે પ્લેન છે એ પાણી ઉપર ઉતરે તો એ દરવાજા ખુલે, તો એ જે એ દરવાજા જે બારી હોય ને બેસી ને ઓલી બારી એટલે પેલો ખોલવાનો દરવાજો ત્યાં બેઠા હોય ને એને હીખવાડે પાણી ઉપર પ્લેન ઉતરે એવું અકસ્માત થાય કાંઈ અને પ્લેન લેન્ડિંગ તાત્કાલિક કરવું પડે એમરજન્સી લેન્ડિંગ, તો તમારે આને આમ કરી જોરથી ખેંચવાનું 15 કિલો કા અંદર છે દૂસરા વો નીકળેગા ઈસકો ખેંચના એવું આને સમજાવવા મળે તે આને સમજા પછી કે પાણીમાં ઉતરવાનું એમ આ ખોલી પછી ઉતરી જવાનું તો આ કે માતાજી કાંઈ ન થવા દે ઓલી બાઈ સમજી જ નહીં કે જી સર કે માતાજી ન થવા દો મારે દરવાજો નથી ખોલવો એ કે તમે વાત પૂછાવો આવીને કીધું બેને ઓલું એર હોસ્ટેસ બેને આવીને એ કે વેજ યા નોન વેજ ઓલું ખાવાનું કે ને આપણે વેજ ખાતા હોય ને નોન વેજ ખાતા હોય ને એ આપે પ્લેનમાં અને કે વેજ યા નોન વેજ આ કે હાદું હાદું બેન કે જી સર એટલે અમારી બધી એને આમનું હાલતું હોય બધું.